નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું હોવા છતાં નવસારી વિજલપુર નગરપાલિકાની શિક્ષણ સમિતિ દ્વારા પાલિકા હસ્તકની નગર પ્રાથમિક શાળાઓમાં નોટબુક વિતરણ કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગત વર્ષ દરમિયાન પણ વિતરણ કરવાની બાકી રહી ગયેલી નોટબુકો જેવી હાલત આ વખતે પણ થવાની સંભાવના સેવાઈ રહી છે. 2024-25 ના શૈક્ષણિક વર્ષનું સત્ર શરૂ થઈ ગયું છે, પરંતુ હજુ સુધી નવસારી વિજલપુર નગરપાલિકા હસ્તક આવતી નગર પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી નથી. ત્યારે ગયા વર્ષે પણ આજ પરિસ્થિતિ હતી અને આ વર્ષે પણ શિક્ષણ સમિતિ અને અધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલનના અભાવે વિદ્યાર્થીઓ નોટબુક વગર ભણી રહ્યા છે. બીજી તરફ રાજ્ય સરકારના ભણે ગુજરાત સૂત્રને સાર્થક કરવા માટે મફત શિક્ષણ સહિત પાઠ્યપુસ્તક તેમજ નોટબુકનું વિતરણ કરી વાલીઓનો આર્થિક બોજ હળવો કરવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે નવસારી જિલ્લામાં સ્થિતિ કઈ જુદી છે, ત્યારે ચાલી રહેલી ચર્ચા મુજબ નગરપાલિકાના અધિકારીઓ તેમજ શિક્ષણ સમિતિ વચ્ચે યોગ્ય સંકલનના અભાવે પાલિકા સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓ સત્ર શરૂ થયા બાદ પણ પાઠ્યપુસ્તક અને નોટબુક વગર શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. નવસારી ખાતે નવસારી વિજલપુર નગરપાલિકા સંચાલિત 18 જેટલી શાળાઓ આવી છે, જેમાં આશરે 4000 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે, પરંતુ દર વર્ષે અડધું સત્ર પૂર્ણ થવા આવે ત્યારે પાઠ્યપુસ્તકો, નોટબુક, કંપાસ અને બૂટ આપવામાં આવે છે. જોકે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે, ત્યારે પાલિકા તેમજ શિક્ષણ સમિતિ ઉઘડતા સત્ર વખતે જ જો નોટબુક સહિતની સામગ્રી વિદ્યાર્થીઓને પહોંચતી કરે તો વાલીઓ ઉપર આર્થિક બોજો નહીં આવે. શાળાની શરૂઆત થતાં જ વાલીઓ પોતાના બાળકો માટે નોટબુક, કંપાસ સહિતની સ્ટેશનરીની મજબૂરી વર્ષ ખરીદી કરી નાખતા હોય છે. ત્યારબાદ પાલિકા પણ અડધું સત્ર પૂર્ણ થવા આવે તે વખતે નોટબુક સહિતની સામગ્રી આપે છે, જે માત્ર ઔપચારિકતા સાબિત થાય છે. આ મુદ્દે શું કહે છે શિક્ષણ સમિતિના પ્રમુખ? શિક્ષણ સમિતિના અધ્યક્ષ અજય દેસાઈને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે નોટબુક સહિતની સામગ્રીનું વિતરણ થોડા દિવસોમાં શરૂ થઈ જશે, તે અંગેનો ઠરાવ થઈ ગયો છે અને ત્યારબાદ ટેન્ડરિંગ પ્રક્રિયા થતા જ શાળાઓમાં નોટબુક વિતરણ શરૂ થશે. તેઓ જણાવે છે કે આ સમગ્ર કામગીરી એક ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થઈને કરવી પડે છે, જેના કારણે વિલંબ થાય છે. તો બીજી તરફ નગરપાલિકાના જ નગરસેવક વિજય રાઠોડ જણાવે છે કે દર વર્ષે અમને ખેદ સાથે કહેવું પડે છે કે નોટબુકનું વિતરણ મોડું થાય છે. પાલિકા સંચાલિત 18 જેટલી શાળાઓમાં 4000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમને મોટા ભાગના વાલીઓ પાઠ્યપુસ્તકો, નોટબુક, કંપાસ સહિતની સ્ટેશનરીની સામગ્રી જાતે ખરીદીને પોતાના બાળકોને આપવી પડે છે. જો આ સમગ્ર કામગીરી શાળાનું સત્ર શરૂ થાય તે પહેલા જ કરવામાં આવે તો વિદ્યાર્થી તેમજ વાલીઓ પર આર્થિક બોજો નહીં પડે. પાલિકાના ઉપપ્રમુખ સુનિલ પાટીલ જણાવે છે કે આ મામલે ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ટૂંક સમયમાં બાળકોને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા શિક્ષણ માટે 18 જેટલી શાળાઓ આવી છે, તેમાં દર વર્ષે પાઠ્યપુસ્તકો તો સમયસર આપી દેવામાં આવે છે, પરંતુ નોટબુકનું વિતરણ દર વર્ષે મોડું કરવામાં આવે છે, જેથી કરી આ સરકારી શાળાઓમાં ભણતા બાળકો નોટબુક વેચાતી લેવી પડતી હોય છે. ત્યારે મોડે મોડે નોટબુક આપતી આ શિક્ષણ સમિતિ ક્યાંક ને ક્યાંક કંઈક ક્ષતિ કરતી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગયા વર્ષની 4000થી પણ વધુ નોટબુક નવસારી જૂના થાણા ખાતે આવેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના એક રૂમમાં પડી રહી છે. ત્યારે ચાલુ સત્રમાં આ નોટબુકનું વિતરણ કરી દેવામાં આવે તો તે ઘણી સારી બાબત હશે. ત્યારે શિક્ષણ અધિકારી રાજેશ્રી ટંડેલને ટેલિફોનિક પૂછતા એવું જણાવ્યું હતું કે અમારે ધ્યાને આવતા આ નોટબુકનું વિતરણ અમે વહેલી તકે કરી દઈશું, જેથી કરી બાળકોએ વેચાતી નોટબુક ન લેવી પડે. ત્યારબાદ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નોટબુક ફરી આવશે ત્યારે ફરી આપીશું તેવી માહિતી રાજેશ્રી ટંડેલે આપી હતી. નવસારી વિજલપુર નગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાનું રિપીટ. નવસારી વિજલપુર નગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અમારી નગરપાલિકા અને હું પણ એના માટે જવાબદાર છું, કેમ કે દર વખતે મારે એ લોકોને રજૂઆત કરવાની થાય છે, મૌખિક, લેખિત, અને કહ્યું કે ગરીબ વાલીઓને બળદર ના પડે એના માટે આપણે સમયસર નોટબુક આપી દેવું પડે. એના લીધે ગરીબ વાલીઓ એ પૈસાનો ઉપયોગ બીજા કોઈ શૈક્ષણિક કાર્યમાં કરી શકે. પણ આ વર્ષે પણ અમે એમાં
અમારાથી એ કામ થઈ શક્યું નથી અને હાલમાં પણ નોટબુક અમે લાવી શક્યા નથી. એટલે મારે ઘડી ઘડી વાર આલકને એકને એક વાત રિમાઇન્ડર કરવાનું એ હવે સારું લાગતું નથી, એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પણ. મને પહેલાં જ્યારે હું સુધરાઈ સભ્યની હતો ટીઆરનો આ નોટબુક બાબતે તો ધ્યાનમાં લેમ, અને જે તે વખતના મારા પાસે મારા પેલા ફાઇલમાં પેપર કટિંગ પર હશે કે અત્યાર સુધીમાં ઉંઘડતી શાળામાં એક પણ દિવસ નગરપાલિકા તરફથી નોટબુકો સમયસર આપવામાં આવી નથી, હંમેશા લેટ જ, કાયમ જ લેટ. શિક્ષણ કાર્ય ચાલુ થાય તો હું નોટમાં લખાવ વગર લોકો એમ જ બેસી રહી, એટલે જેવું ટીચર ચાલુ કરે એટલે લખવાનું ચાલુ થઈ જાય. ને બીજી તકલીફ કે 8 ગામો નગરપાલિકામાં જોઈન્ટ થઈને 3 વર્ષ થઈ ગયા, ભલે શિક્ષણ સમિતિ હસ્તકે શાળાઓ નથી આવી પણ ત્યાંના વાલીઓ બહેનો બધા મતદાન તો અમને કરે છે. તો મારું એટલી રજૂઆત છે કે એ ત્યાંની સરકારી સ્કૂલના બાળકોને પણ નોટબુક આપવી જ જોઈએ, કેમ કે નોટબુક નગરપાલિકા આપતી છે કે નથી કે શિક્ષણ સમિતિ, શિક્ષણ સમિતિ નગરપાલિકાના અંડરમાં આવે છે. એટલે એ અમારા બીજા પણ ચૂંટાયેલા સભ્ય જે તે વિસ્તારના આ બાબતે ધ્યાન આપે અને ચીફ ઓફિસરનું જરા વિશેષ ધ્યાન દોરે. નવસારી વિજલપોર નગરપાલિકા આવનારા દિવસોમાં મહાનગરપાલિકા બનવા જઈ રહી છે. મિત્રો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 18 જેટલી શાળાઓમાં અતિ ગરીબ વર્ગ અને ગરીબ વર્ગના અને લોઅર મિડલ ક્લાસના બાળકો આશરે 4000 જેટલા ભણે છે. 18 જેટલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સરકાર તરફથી ચોપડા અને નોટબુક વેળાસર વિતરણ થાય છે તેવી જાહેરાતો થાય છે. નવસારી વિજલપોર નગરપાલિકાની શિક્ષણ સમિતિના અંધેર વહીવટમાં આપ સૌને જણાવતા મને ખેદ થાય છે. આના સવાલ થવા જોઈએ કે ગયા વર્ષની નોટબુક હજુ એમનેમ પડી છે અને નવા વર્ષના ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, શું આની અંદર ભ્રષ્ટાચાર કરવાનો તખતો છે? શું બાળકો જે ગરીબ છે તેમણે બજારમાંથી નોટબુકો લઈને ભણવાની ફરજ પડશે? શું સર્વ શિક્ષણ અભિયાન અને શિક્ષણ અધિકારનો કાયદો આ રીતના વહીવટનું સૂચન કરે છે? શું આટલી અમર્યાદિત સત્તા ભાજપને મળી છે તો તે લોકો બાળકના ભવિષ્ય અને શિક્ષણ માટે ચિંતિત નહીં રહે? આ પ્રશ્ન પૂછાવો જોઈએ. 18 શાળા નગર પ્રાથમિક શિક્ષણ સેવા સમિતિની 4000 બાળકોની જે આ નોટબુક મફત આપવાની જોગવાઈ છે તેમાં પણ ભ્રષ્ટાચારની ગંધ આવે છે. જય હિન્દ. નવસારી શહેરની અંદર જે પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે અત્યારે પાઠ્યપુસ્તક આપવામાં આવ્યા છે અને નોટબુક વિતરણ કરવાના છે તેને લઈને શું કહેશો તમે? પાઠ્યપુસ્તકો તો સરકારશ્રી તરફથી છે એ આપી દેવામાં આવે છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નોટબુકની ખરીદી નથી કરતી, પણ નગરપાલિકા અમને ખરીદી કરીને જે આપે છે એ આપ્યા પછી અમે સ્કૂલોની અંદર સંખ્યા મુજબ એ જરૂરિયાત મુજબ ફાળવી દેતા હોઈએ છીએ. હાલ નગરપાલિકાનું ટેન્ડરિંગ થઈ ગયું છે, લગભગ 4-5 દિવસની અંદર નોટબુકો અમને મળી જશે અને જેવી મળશે એ દિવસ અમે વિતરણ કરી દઈશું. બીજી તરફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, જુનાઠાણા ખાતે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે, ત્યાં ગયા વર્ષની નોટબુકો પડી છે તો એ ક્યારે વિતરણ કરવામાં આવશે? એ મારું આજે જ ધ્યાને આવ્યું છે, કારણ કે થોડા આટલા સમયથી ચાર્જ લીધો હતો એટલે 8 વર્ષની છે નોટબુકો એટલે મારા ધ્યાને નથી, પણ આવ્યું છે એટલે આવતીકાલે જ અમે એ જેટલી બી નોટબુક છે એનું આવતીકાલે અમે બને ત્યાં સુધીમાં વિતરણ કરી દઈશું કે જેથી બાળકોને એ કામ આવતી થઈ જાય. રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી.